નમસ્તે બાલ મિત્રો, મજામાં બધા? આશા રાખીએ આપની અને આપના સમસ્ત પરિવારજનોની હેલ્થ તંદુરસ્તી સારી હોય. વૈશ્વિક લેવલે ચાલેલી આ એક પ્રકારની મહામારીને કારણે આપણે ઘણા સમયથી આ મળી નથી શક્યા, પરંતુ શિક્ષણ એક એવો પ્રવાહ છે કે જે ગમે ત્યાંથી મળી શકે અને ગમે ત્યારે મળી શકે. બીજું એ કહેવાનું છે કે સૌ પ્રથમ તો આપને બધાને ધોરણ 9માં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે હવે પ્રાઇમરી એજ્યુકેશન એટલે કે પ્રાથમિક લેવલથી, પ્રાથમિક શિક્ષણથી તમે હવે સેકન્ડરી એટલે કે માધ્યમિક બોર્ડમાં એટલે કે માધ્યમિક શાળાની અંદર પ્રવેશ કરેલો છે. વન્સ અગેન ફરી એક વખત આપને અભિનંદન. બીજું, વૈશ્વિક લેવલે આ જે પરિસ્થિતિ નિર્માણ પામેલી છે, આપણે બધા સમજીએ છીએ કે અત્યારે સાથે મળવું બધાને એક સાથે એ હિતાવહ નથી, અને ગવર્મેન્ટ હોય કે પ્રશાસન હોય કે શિક્ષણ વિભાગ હોય, એના જે ડિસિઝન છે ગવર્મેન્ટના, એ ખરેખર યોગ્ય છે એવું કહી શકાય. બીજું, આપણા મનની અંદર પણ ઘણા બધા પ્રશ્નો હશે કે ભાઈ શાળા ક્યારે ખુલશે, કોર્સનું શું થશે, કેવી રીતે કોર્સ ચાલશે, અથવા તો પેલા સેમેસ્ટરની એક્ઝામ કઈ રીતે હશે, જે કંઈ હશે, જે કંઈ ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન્સ, એના જે ક્રાઇટેરિયા હશે, એની ગાઈડલાઈન હશે, એની માર્ગદર્શિકા હશે, એ ચોક્કસપણે બાળકોના હિતમાં જ હશે, એ ચોક્કસ છે. તો એવા કોઈ પણ પ્રકારના માનસિક ડરથી વિચલિત થયા વિના અત્યારે આપણે આપણું કર્મ શું છે, આપણું કાર્ય શું છે, શાળા પરિવાર તરફથી જે કાંઈ આપણને હોમવર્ક અથવા વિડીયોઝ મળે, એને આપણે આપણી સમયની અનુકૂળતા હે. ઘણી બધી શાળાઓની અંદર ઓનલાઈન એજ્યુકેશન શરૂ થઈ ચૂક્યું છે અને એક સારું એવું બાળકોના હિતમાં પગલું ગણી શકાય, પરંતુ ઓનલાઈન એજ્યુકેશનમાં વિડીયોઝ એટલા માટે આપણે મૂકીએ છીએ કે દરેક વાલી પોતાની એક્ટિવિટીમાં એટલા બધા વ્યસ્ત હોય છે, અને સ્વાભાવિક છે, કોઈ દુકાન હોય, કોઈ બીજા બિઝનેસ પ્રોફેશનમાં હોય, કોઈ ખેતીવાડી હોય, તો ફ્રી ન હોય, એ સ્વાભાવિક છે. તો બાળકોને મારી એક ખાસ વિનંતી છે કે કમ્પલસરી મારે મોબાઈલ જોશે જ એવું કોઈ વસ્તુ હાર્ડ એન્ડ ફાસ્ટ અત્યારે નથી. જ્યારે પણ આપના વાલી ફ્રી હોય, તમારી સમયની અનુકૂળતાએ જ દરેક વિષયમાં જે કંઈ તમને લેક્ચર, વિડીયોઝ કે લિટરેચર આપવામાં આવે એનો અભ્યાસ કરવો. હાર્ડ એન્ડ ફાસ્ટ મારે આ સમયે જ મોબાઈલ જોશે, ઇન્સ્ટ્રુમેન્ટ જોશે જ એવું કોઈ હોતું નથી. વિડીયોઝ તમે તમારી અનુકૂળતાએ, તમારા વાલીની અનુકૂળતાએ જોઈ શકો છો. આજ સમયે કે અથવા તો કોઈ ચોક્કસ સમયે જ વિડીયોઝ જોવા એ કોઈ કમ્પલસરી નથી. આ ખાસ એક મહત્વની વસ્તુ છે અને એની નોંધ પણ લેજો, કારણ કે દરેક વાલી પાસે પોતાનો પર્સનલ મોબાઈલ હોય, એ પણ એટલા બધા વ્યસ્ત હોય છે, જેથી કરીને વાલીને કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ ન થાય એનું ખાસ તકેદારી રાખજો. વિડીયોઝ આપણી અનુકૂળતાએ, વાલીની અનુકૂળતાએ, તમારી અનુકૂળતાએ ગમે ત્યારે જોઈ શકાય છે. હાર્ડ એન્ડ ફાસ્ટ કોઈ વસ્તુ છે નહીં. 9મા ધોરણમાં પ્રવેશ કર્યો છે આપ તમામ બાળકોએ, તો સૌ પ્રથમ પહેલો એવો પાઠ છે ચિત્તાસ ટીયર, ચિત્તાના આંસુ. બહુ સારો અને સચોટ એવો પાઠ. આપણે આ પાઠની અંદર પેરેગ્રાફ સમજતા જાશું, સાથે સાથે એના પ્રશ્ન અને એના જવાબ પણ કરતા જાશું, અને અંતે પેપરની અંદર જે પૂછાય છે સેન્ટેન્સ કે કોણ બોલે છે અને કોણ સાંભળે છે, હુ સેડ એન્ડ હુ લિસન, એ પણ 10-12 વાક્યોનું તમને હું માર્ગદર્શન આપીશ. વ્યાકરણ એટલે કે ગ્રામરના જે વિડીયોઝ આપને શાળા પરિવાર તરફથી જે મોકલવામાં આવે છે આપના ગ્રુપમાં, એનો પણ નિરાંતે અભ્યાસ કરવો, કારણ કે એ વસ્તુ છે એ એટલી બધી આગળ જતા ઉપયોગી છે કે ટેન્સ આવડશે તો આગળના તમામ ટોપિક આપણે 100% શીખી શકશો. તમામ ટેન્સ, એના પછી તમામ એક્ટિવ પેસિવ, તમામ ટેન્સની સ્ટેપ બાય સ્ટેપ
તમને એક્ટિવ પેસિવ કર્તરી કર્મણી અને એના પછી પણ જો હજી જરૂરિયાત પડશે તો ઇન્ડાયરેક્ટ સ્પીચ અને ડિગ્રી પણ તમને મોકલવામાં આવશે. એટલે માનસિક વિચલિત નહીં થવાનું કે આપણે કોર્સનું શું થશે. આપણી પાસે એક જ અત્યારે રસ્તો છે, જે મળે એનું ઝીણવટ ભેરો અભ્યાસ કરી અને શીખવાનો પ્રયત્ન કરવો. ચાલુ કરીએ આપણે ચિત્તા સ્ટીયર પાઠ. તો ઉપર સૂચના લખેલી છે, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેનો પેરેગ્રાફ વાંચો અને એના પ્રશ્નોના જવાબ આપો. તો પેરેગ્રાફ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા જે સવાલ જવાબ અને પેરેગ્રાફ હું તમને સમજાવીશ, એ તમામે તમામ સવાલ જવાબ અને પેરેગ્રાફ આપણે ઇન ફ્યુચર જ્યારે શાળા સમયસર ખુલશે અને જો જરૂરિયાત પડશે તો સ્વાધ્યાય પુસ્તિકાની અંદર પણ આ સવાલ જવાબ તમને ઉપયોગી બનશે. તો શરૂ કરીએ બાળકો. બેસ્ટ ઓફ લક. ચિત્તા સ્ટીયર્સ એટલે ચિત્તાના આંસુ. લોંગ લોંગ એગો એટલે ઘણા સમય અગાઉ. આપણે સિમ્પલ પાસ્ટ ની અંદર શીખી ગયા છીએ કે આ એક ઓળખવાની નિશાની છે ભૂતકાળની. તો ઘણા સમય અગાઉ એ ઝુલુ હન્ટર. ઝુલુ એક જાતિ છે, એક ટ્રાયબ છે. હન્ટર એટલે શિકારી. ઝુલુ જ્ઞાતિનો એક શિકારી વોઝ સિટિંગ અંડર એ ટ્રી, એક વૃક્ષ નીચે બેઠો હતો. ચાલુ ભૂતકાળનું વાક્ય છે. વોઝ સિટિંગ, હિઝ નેમ વોઝ એદી. એનું નામ એદી હતું. આપણે ઘણી બધી વખત કદાચ તમે દાદા દાદી પાસે આ વસ્તુ સાંભળેલી હશે કે એદી જેવા છો તમે. એદી જેવા એટલે કેવા. આપણે દાદા દાદીને પૂછવાનો પ્રયત્ન કરવાનો કે એદી જેવા એટલે બા કેવા. તો એદી જેવા એટલે આરસો. હિસ્સો એ લાર્જ હર્ડ. આ ઝુલુ હન્ટર જે બેઠા હતા એને એક એદી, એને એક વિશાળ લાર્જ એટલે વિશાળ, હર્ડ એટલે ટોળું. પ્રાણીઓનું જે ટોળું હોય ને એને હર્ડ કહેવામાં આવે, એચ આર ડી. માણસોનું ટોળું હોય તો ક્રાઉડ, ક્રાઉડ કહેવામાં આવે છે એને, માણસોના ટોળા. અને જીવજંતુ કોઈ મચ્છર માખી હોય તો એને સ્વોર્મ કહેવામાં આવે, એસ ડબલ્યુ ઓ આર એમ. તો હિસો એ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લ્યુસ ગ્રીન મીડો. એકદમ લીલા એવા મીડો એટલે ગોચરની જમીન, ચરવા માટેની જમીન હોય, ઘાસ ને એવી બધી વસ્તુઓ હોય એને મીડો કહેવામાં આવે. એને એક હૈણકા, હૈણકા એટલે હરણ, હરણનું ટોળું જોયું. ગ્રેઝિંગ એટલે ચરતું, હૈણકા ચરતા હતા. ઈ સેડ ટુ હિમસેલ્ફ, એને પોતાની જાતે જ મનમાં ને મનમાં કહ્યું, ધીસ ડિયર્સ આર રિયલી વન્ડરફુલ. આ હરણાઓ ખરેખર અદભુત છે. હરણાઓ બહુવચન નથી. જોજો બાળ મિત્રો, ડિયર નું બહુવચન ડિયર જ રહેશે. એક હરણ હોય તો પણ ડિયર, જાજે હરણ હોય તો પણ ડિયર. એને હરણાનું ટોળું જોયું એટલે એને મનમાં ને મનમાં વિચાર કર્યો કે આ હરણાઓ ખરેખર અદ્ભુત છે, બટ આઈ હેવ ટુ રન એ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ પછી પાછો વિચાર કર્યો કે પણ મારે જો એમાંથી એક, વન ઓફ ધેમ એટલે એમાંનું એક, કેચ એટલે પકડવું હોય છે, તો આઈ હેવ ટુ રન અ લોટ, મારે પુષ્કળ દોડવું જ પડશે. હવે આ ભાઈ એદી તો લેઝી હતા, આળસુ હતા. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. મનમાં ને મનમાં પાછો પોતાને પ્રશ્ન થયો કે શું એવો એક સહેલો રસ્તો નથી. કાન્ટ ધેર બી, શું એક એવો સહેલો રસ્તો, ઇઝી વે ન બની શકે ટુ ગેટ વન. આમાંથી કોઈ પણ એક હરણ હું પકડું એવો કોઈ એક સહેલો રસ્તો ન બની શકે. એવું ઝુલુ હન્ટર જેનું નામ હતું એદી, એને એવો મનમાં ને મનમાં વિચાર આવ્યો. સમજાઈ ગયો છે આ પેરેગ્રાફ? હું એવું માનું કે તમે સારી રીતે આ પેરેગ્રાફ સમજાવી છો. ફરીથી સમજાવું, ઘણા સમય પહેલા એક ઝુલુ હન્ટર એક વૃક્ષની નીચે બેઠો હતો, એનું નામ એદી હતું. એને એક હરણાનું ટોળું ચરતું હતું ગોચરની જમીનમાં, એવું જોયું. એને ટોળું હરણાનું જોયું એટલે એને મનમાં ને મનમાં વિચાર આવ્યો કે આ હરણાઓ કેટલા અદ્ભુત છે, પણ જો મારે આમાંથી એક પકડવું હશે તો મારે દોડવું જ પડશે. અને પોતે એદી આળસુ હતા એટલે એને એવો વિચાર આવ્યો, મનમાં ને મનમાં પ્રશ્ન કર્યો કે શું એક એવો સહેલો રસ્તો ન હોઈ શકે કે આમાંથી કોઈ પણ એક હરણ હું પકડી શકું. આ રીતે પેરેગ્રાફ આખો પૂર્ણ થાય. હવે આપણે એના પ્રશ્નો કઈ રીતે બને એ જોશું. પેરેગ્રાફ પૂર્ણ કર્યા પછી આપણે એના બાળ મિત્રો ક્વેશ્ચન આન્સર્સ તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે.
પ્રશ્ન પણ છે અને એની સાથે એનો આન્સર પણ છે. ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે વિડિયો જુઓ છો તો પેરેગ્રાફ તો હવે તમારી સ્ક્રીન ઉપર નહીં હોય, તો તમારી સામે તમે પાઠ્ય પુસ્તક રાખી શકો છો. એમાંથી તમને પેરેગ્રાફમાંથી અહીંયા જે સવાલ જવાબ મળશે એ તમે એમાંથી ગોતી શકો. પ્રશ્ન છે પહેલો, વેર વોઝ ઝુલુ હન્ટર સિટિંગ? પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે ઝુલુ હન્ટર ક્યાં બેઠા હતા. તો ઇઝી જવાબ છે બાળ મિત્રો એનો, કે ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર ધ ટ્રી. ઝુલુ હન્ટર વૃક્ષ નીચે બેઠા હતા, આપણને ખ્યાલ જ છે એનું નામ એદી હતું. એના પછીનો બીજો પ્રશ્ન છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ હન્ટર? શિકારીનું નામ શું હતું? હન્ટર એટલે શિકારી. તો જવાબ મળે, ધ નેમ ઓફ ધ હન્ટર વોઝ એદી. એકદમ રચના ઉપર બાળકો ખાસ ધ્યાન આપજો. તમે જો અહીંયા આવો જવાબ લખશો ને કે એદી વોઝ ધ નેમ ઓફ ધ હન્ટર, તો યુ આર રોંગ. ખાસ ધ્યાન આપજો, ધ નેમ ઓફ ધ હન્ટર વોઝ એદી. આ બીજો પ્રશ્ન છે. પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ, વોટ ડીડ એદી સી? એદીએ શું જોયું? અહીંયા ઘણા બધા ઈદી પણ વાંચે છે, પણ એ કોઈ નામ સાથે એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નિસ્બત નથી. આપણે એદીએ શું જોયું, અને પછી એમાં ને એમાં પ્રશ્ન છે કે વેર એટલે ક્યાં. તો ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે. આપણે અગાઉ 7મા ધોરણથી 6ઠા ધોરણથી શીખતા આવીએ છીએ કે ડીડ થી પ્રશ્ન પૂછ્યો હોય એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવું પડે. ડસ થી પ્રશ્ન પૂછ્યો હોય તો ક્રિયાપદનું એસઈએસ વાળું રૂપ કરવું પડે જવાબ માટે. તો એદી સો, સી નું સો થઈ જાય. એદી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર. પેરેગ્રાફમાં તમને બેઠે બેઠો આનો જવાબ મળે છે. એદી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ક્યાં જોયું? ઇન ધ લ્યુસ ગ્રીન મીડો, ચમકતી એવી લીલા કલરની હાઈ ક્લાસ ગોચરની જમીન. આ રીતે ત્રીજો પ્રશ્ન પૂર્ણ થાય છે. ચોથો પ્રશ્ન છે, વોટ ડીડ એદી સે હિમસેલ્ફ? એદીએ પોતાની જાતે મનમાં ને મનમાં શું કહ્યું? એનો જવાબ છે પેરેગ્રાફની અંદર તમને મળે છે, પણ એમાં છે ને પેરેગ્રાફમાં પ્રશ્નાર્થ રચના છે. આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચ કરી, તમારે હજી મુદ્દો ન આવતો હોય સમજી શકો છો, પણ આવશે 9th માં, આવે આવી જશે, 8th સુધી ના આવ્યો હોય. તો એટ ધી સેડ, સેનું સેડ, હિમસેલ્ફ પોતાની જાતને કહ્યું ઇફ. કારણ કે પ્રશ્નાર્થ રચના જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ની શીખશો ને ત્યારે તમે ઇઝીલી સમજી શકશો. ઇફ ધેયર કુડ બી, એમાં પ્રશ્નાર્થ હતો કાન્ટ ધેયર બી, એનું આપણે ધેયર કુડ બી, કેન નું કુડ કરવું પડે. આ રૂલ્સ છે ઇનડાયરેક્ટ સ્પીચ. તમે અત્યારે કોઈ જાતનું ટેન્શન લેતા નહીં, હું તમને ચોક્કસ શીખડાવે પાર કરીશ, ગેરંટી છે મારી. જો તમને ટેન્સ કમ્પ્લીટ હશે તો હા, પહેલી વસ્તુ 100% આવડી જશે, નો પ્રોબ્લેમ, કોઈ જાતનું માનસિક ટેન્શન લેતા નહીં. તો ઇફ ધેર કુડ નોટ બી એન ઇઝી વે ટુ ગેટ વન, એદી એ પોતાની જાતને કહ્યું કે શું એ કઈ એવો સહેલો રસ્તો નથી કે આમાંથી એક હરણને હું પકડી શકું. આ રીતે બાળ મિત્રો અહીંયા આના પહેલા પેરેગ્રાફના પ્રશ્નો પૂર્ણ થાય છે. પછી બીજો પેરેગ્રાફ છે આપણી સામે, પછી શું ઘટના ઘટી આ વાર્તામાં? સડનલી એકાએક હી સો, તેણે જોયું એદીએ, એ ફિમેલ ચિત્તા, એટલે એક માદા ચિત્તા. ફિમેલ એટલે માદા, નર અને માદા, મેલ હોય તો ચિત્તો અને ફિમેલ. શુદ્ધ ગુજરાતીમાં હું તમને કહું તો ચિતણી, ચિતણી મમ્મી, બાળકો એના બે બચ્ચા હતા. સડનલી હી સો એ ફિમેલ ચિત્તા, અચાનક એને એક માદા ચિત્તા જોઈ. ક્રોલિંગ એટલે પેટે ઢસડાઈને ચાલવું. આપણે નાનું બાળક કેમ ભાખોડિયા પેર ચાલતું હોય એવી રીતે પેટે ઢસડાઈને ચાલતું. સાયલેન્ટલી એટલે એકદમ શાંતિથી. ક્લોઝર એટલે વધારે નજીક. ટુ ધ ગ્રેઝિંગ એનિમલ એટલે ચરતા પ્રાણીઓ. ચરતા પ્રાણીઓ હતા, કોણ ચરતું હતું? હરણાઓ. એની પાછળ પાછળ ફિમેલ ચિત્તા એટલે એક માદા ચિત્તા ક્રોલિંગ એટલે પેટે ઢસડાઈને જતા હતા. સાયલેન્ટલી એટલે એકદમ શાંતિથી, અવાજ ન આવે એ રીતે. ચિત્તા શું કરવા ઈચ્છતા હતા? માદા ચિત્તા હરણનો શિકાર કરવા ઈચ્છતા હતા. આવું એદીએ જોયું. ધેન અને ત્યારબાદ સી લિપ્ટ, લિપ એટલે કૂદવું, કૂદકો મારવો, જમ્પ કરવું, એનું ભૂતકાળનું રૂપ છે લિપ્ટ. સી લેપ્ટ એન્ડ કોટ અ ડિયર, તેણી કૂદી અને સીધું એક હરણ પકડી લીધું માદા ચિત્તાએ. આ કોણ જોવે છે બેઠું બોઠું? એદી. આફ્ટર સમ ટાઈમ હવે માદા ચિત્તાએ હરણ પકડી લીધું,
હરણનો શિકાર કરી લીધો અને થોડોક સમય પછી હર ટુ યંગ કપ્સ, એના બે બચ્ચા, નાના કપ્સ એટલે બચ્ચાઓ, યંગ કપ્સ એટલે નાના બચ્ચાઓ, ચિત્તા માદા ચિત્તાના બે નાના બચ્ચાઓ કેમ આઉટ ઓફ ધ બુશ. બુશ એટલે ઝાડી, આપણે કોઈ વૃક્ષોની ઝાડીઓ હોય, ડાર્કિંગ ઝાડીઓ, એમાંથી બે બચ્ચા કેમ આઉટ એટલે બહાર આવ્યા. એના મમ્મીએ શિકાર કર્યો હરણાનો અને એ બે બચ્ચા ભોજન માટે બહાર આવ્યા. ધેય ઓલ એન્જોયડ ધેર મીલ્સ, અને તેઓ બધાએ પોતાના મીલ એટલે ભોજનનો, ખોરાકનો એન્જોયડ એટલે આનંદ માણ્યો. માદા ચિત્તા અને એના બે બચ્ચાએ, બચ્ચાઓએ કશું કામ કર્યું નહીં, એના મમ્મીએ એટલે માદા ચિત્તાએ હરણાનો શિકાર કર્યો. થોડોક સમય પછી બંને બચ્ચાઓ ઝાડીઓમાંથી બહાર આવ્યા અને તેઓ ત્રણેય એટલે મમ્મીએ અને બે બચ્ચાએ, ચિત્તા માદા ચિત્તા અને એના બે બચ્ચાએ ખોરાકનો આનંદ માણ્યો. આ પેરેગ્રાફ સમજી શકાય છે તમને ઇઝીલી. આના પણ કેટલાક પ્રશ્નો છે, એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ એદી સડનલી સી. એદીએ એકાએક શું જોયું? હાઉ, બેઠો બેઠો પ્રશ્ન છે. એદી સડનલી સો, સી નું ભૂતકાળ સો, અ ફિમેલ ચિત્તા, એક માદા ચિત્તા, ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ, પેટે ધસડાઈને શાંતિથી ચરતા પ્રાણીઓની વધારે નજીક જોતા જોયા. એદીએ શું જોયું? તો એદીએ એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓની વધારે નજીક શાંતિથી પેટે ધસડાઈને જતા જોયા. આ રીતે પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ફિમેલ ચિત્તા ડુ. ફિમેલ ચિત્તા એટલે માદા ચિત્તાએ શું કર્યું? જવાબ મળે છે, ફિમેલ ચિત્તા લિપ્ટ ક્વિદા એન્ડ કોટ અ ડિયર, અને એક હરણને પકડ્યું, શિકાર કર્યો. એના પછીનો પ્રશ્ન તમને મળે, વિથ વુમ ડીડ ધ ફિમેલ ચિત્તા એન્જોય ધ મીલ, માદા ચિત્તાએ કોની સાથે ભોજનનો આનંદ માણ્યો? તો આપણે પેરેગ્રાફમાં સમજી ગયા કે એના બચ્ચાઓ સાથે. તો જવાબ મળે, ધ ફિમેલ ચિત્તા એન્જોય ડ, ડીડ થી પ્રશ્ન છે એટલે એન્જોય ડ ધ મીલ્સ વિથ હર કપ્સ, તેણીના બચ્ચા સાથે, કારણ કે હર એટલા માટે મૂક્યું છે કે માદા છે એટલા માટે. પછીનો ચોથો પ્રશ્ન મળી શકે, ફ્રોમ વેર ડીડ ધ કપ્સ કમ આઉટ. બચ્ચાઓ ફ્રોમ વેર એટલે ક્યાંથી, કમ આઉટ એટલે બહાર આવ્યા, ડીડ થી પ્રશ્ન છે, કમ આઉટ નું કેમ આઉટ, ધ કપ્સ કેમ આઉટ ફ્રોમ ધ બુશ, બચ્ચાઓ ઝાડીઓમાંથી બહાર આવ્યા. આ રીતે બાળ મિત્રો અહીંયા પેરેગ્રાફ પૂર્ણ થાય છે. એના સવાલ જવાબ પણ આપણે જોયા. પછીનો ત્રીજો પેરેગ્રાફ આપણે જોવાનો પ્રયત્ન કરીએ, એટ ધીસ આઈસ બ્રાઇટ નેટ. હવે આ બધું બેઠો બેઠો કોણ જોતું હતું? એદી શિકારી, ઝુલુ જ્ઞાતિના શિકારી, હન્ટર હતા શિકારી, એ આ જોયા હતા. એની આંખો ચમકી, એને કંઈક મનમાં વિચાર આવ્યો, ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, અને એક વિચાર સાથે ચમકવા લઈ ગયા આંખો, આંખોની અંદર એની આંખો ચમકી અને કંઈક વિચાર આવ્યો. હી એન્વીડ ધ કપ્સ, એને આ બચ્ચાઓની ઈર્ષા થઈ. એન્વી એટલે ઈર્ષા કરવી, ઈ એન વી વાય, વાય ને કાઢી અને આઈઈ ડી મૂકેલું છે, એ રૂલ્સ છે, આપણે આગળ સિમ્પલ પાસ્ટમાં ખ્યાલ જ છે. મનમાં વિચાર આવ્યો, પણ કેવો વિચાર આવ્યો? કારણ કે જે લોકો આળસુ હોય ને બાળ મિત્રો, એને વિચારો કોઈ દિવસ સારા આવતા નથી. તો એને વિચાર આવ્યો, કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ, શું હું નસીબદાર હોઈ શકું આ સુંદર મજાના બચ્ચાઓ જેવો? આ બચ્ચાઓ કેટલા નસીબવાળા છે, શું કામ? They got their food without any effort. એને પોતાનું ભોજન કોઈ પણ એફર્ટ એટલે કાર્ય કર્યા વગર મળી ગયું. ગેટ નું ભૂતકાળ ગોટ, કંઈ કર્યા વગર મળી ગયું. ખરેખર આપણે ભગવદ્ ગીતાની અંદર છે, કર્યા વિના કંઈ મળતું નથી. તો આ બચ્ચાઓને તો એનો ખોરાક આપોઆપ મળી ગયો, કંઈ કર્યું નહીં. એના મમ્મીએ એના માટે શિકાર કર્યો અને પોતે ભોજન કરે છે. એને ઈર્ષા થઈ એદીને, કેન આઈ હેવ હન્ટર લાઈક ધેર મધર, શું મારી પાસે એના મમ્મી જેવો કોઈ શિકારી ન હોઈ શકે? એ થોટ, એને વિચાર આવ્યો, કારણ કે આળસુ લોકો છે, આળસ છે ને, તો એને વિચાર આવો જ આવે. હી ડિસાઈડેડ, હવે એને શું નક્કી કર્યું? ટુ કેચ અ યંગ કબ, એક બચ્ચું પકડવાનું નક્કી કર્યું. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, અને બચ્ચું પકડી અને એને હું તાલીમ આપીશ, ટુ હન્ટ ફોર હિમ એટલે તેના માટે, એદી માટે, કે હું
બચ્ચાને પકડી અને એને શિકાર કરવાની તાલીમ આપીશ. ધેન આઈ સેલ ઓનલી સે, અને પછી હું માત્ર કહીશ, ઓ માય ડિયર, હે મારા વાલા. અહીંયા થોડો મિસ્ટેક છે બાળકો, ડીઈ એ આર આવે, ડીઈ એ આર વાલા. ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, જા અને મારા માટે એક હરણ મારીને લાવ. આ હરણ નો સ્પેલિંગ સાચો છે. આહા, માય લાઈફ વિલ બી વેરી વેરી કમ્ફર્ટેબલ ધેન. આહા, પછી મારું જીવન એકદમ એકદમ આરામદાયક બની જશે, કારણ કે આળસુ લોકો આવા જ માત્ર વિચાર કરતા હોય છે, એમને મળી જાય. કર્યા વગર બાળ મિત્રો જીવનમાં કોઈ દી કઈ નહીં મળે. હાર્ડ વર્ક કરશો તો જ સક્સેસ ઇઝ યોર્સ, સફળતા તમારી જ છે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ્ડ વિથ હિઝ ઓન આઈડિયા, અને પોતાના વિચારથી એકદમ ખુશ હતો. હી ડિસાઈડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન, એને બચ્ચાઓનો પીછો કરવાનું નક્કી કર્યું. અને સ્ટીલ વન એટલે ચોરી કરવી, સ્ટીલ એટલે ચોરી કરવી, એમાંથી એક ચોરી લઉં, આવું એને નક્કી કર્યું. બાળ મિત્રો આ રીતે અહીંયા આનો પેરેગ્રાફ પણ આપણે પૂર્ણ કરીએ છીએ. આ રીતે પેરેગ્રાફ પૂર્ણ કર્યા પછી બાળ મિત્રો આના પણ પ્રશ્ન અને એના જવાબ છે એ આપણે હમણાં. બાળ મિત્રો ફરીથી પ્રશ્નો અને જવાબ આ પેરેગ્રાફના પણ સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો પ્રશ્ન છે એમાં, વુમ ડીડ એદી એનવી, એદીને કોની ઈર્ષ્યા થઈ, એનવી એટલે ઈર્ષા થવી. તો એદી ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે, માટે એનવી નું વાય કાઢી અને આઈ ઈ ડી, કારણ કે છેલ્લો વાય હોય એની આગળનો અક્ષર વ્યંજન હોય તો વાય ને કાઢી અને આઈ ઈ ડી લાગ્યા. આપણે આગળ ખ્યાલ છે જોઈ લીધું છે. એદી એનવી ડ ધ ચિત્તાસ કપ, એટલે ચિત્તાના બચ્ચાઓનો એને ઈર્ષા થઈ. એના પછીનો બીજો પ્રશ્ન છે, વાય ડીડ એદી એનવી ધ કપ્સ, શા માટે એદીને બચ્ચાઓની ઈર્ષા થઈ, વાય એટલે શા માટે. તો આપણે પેરેગ્રાફ સમજ્યા, કારણ કે એમાં એમાં લખેલું હતું કે એદીને બચ્ચાઓની એટલા માટે ઈર્ષા થઈ કારણ કે બચ્ચાઓએ પોતાનો ખોરાક કોઈ પણ કાર્ય વગર મેળવો. તો એદી એનવીડ ધ કપ્સ બીકોઝ ધે ગોટ ધેયર ફૂડ, એને પોતાનો ખોરાક મેળવો વિધાઉટ એની એફર્ટ, એટલે કોઈ પણ પ્રકારના કાર્ય વિના, વગર મહેનતે એને પોતાનો ખોરાક મળી ગયો એટલે એદીને બચ્ચાઓની ઈર્ષા થઈ. એના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈ, વોટ ડીડ એદી થિંક, એદીએ શું વિચાર્યું. થિંક છે, ડીડ થી પ્રશ્ન છે, જાણીએ છીએ થિંક નું આપણે થોટ કરવું પડે. એદી થોટ, એદીએ વિચાર્યું કે ઇફ, ફરીથી હું તમને મેં આગળના વસ્તુમાં સમજાવ્યું પેરેગ્રાફમાં કે ઇન્ડાયરેક્ટ સ્પીચ છે, આપણે ટાઈમ આવશે એટલે સમજી જાઉં હું નેક્સ્ટ સેશનમાં, જ્યારે જ્યારે ગ્રામર આપણે કમ્પ્લીટ કરતા જશું એમ. તો એદી થોટ, એદીએ વિચાર્યું ઇફ, જો હી કુડ હેવ, એમાં લખેલું છે કેન આઈ હેવ, પેરેગ્રાફમાં એ છે કેન આઈ હેવ, મારી પાસે હોય, મારી પાસે એટલે એદી પાસે, એદી છે જેન્ટ્સ છે, જેન્ટ્સ નું આઈ નું હી થાય, તો હી કુડ, કેન નું કુડ થાય, ઇન્ડાયરેક્ટ સ્પીચ છે એટલે હી કુડ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, ધેર મધર એટલે તેઓના માતા જેવું, તેઓના માતા એટલે કોના માતા, કપ્સ મધર, બચ્ચાઓના મમ્મી જેવું. એદીએ એવું વિચાર્યું કે ઇફ આઈ કુડ હેવ નું હી કુડ હેવ, હી કુડ હેવ એ હન્ટર લાઈક ધેર મધર. એના પછીનો ચોથો પ્રશ્ન છે, વોટ ડીડ એદી ડિસાઈડ, એદીએ શું નક્કી કર્યું. તો સોરી, કંઈક પ્રિન્ટ મિસ્ટેક આવી ગઈ છે એમાં. એદીએ શું નક્કી કર્યું એ પેરેગ્રાફમાં છે, તમે પ્રિન્ટ મિસ્ટેક છે તમે સુધારી લેજો. એદી ડિસાઈડેડ ટુ કેચ એ કપ, સોરી, ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન, આવો જવાબ આવશે, રેડી. એના પછીનો પ્રશ્ન છે, વોટ ડીડ એદી ડિસાઈડ આફ્ટર બીંગ પ્લેસ્ડ વિથ હિઝ ઓન આઈડિયા, એદીએ શું નક્કી કર્યું, એ જ પ્રશ્ન છે, મીન્સ કે આગળ પાછળ થઈ ગયો છે, થોડોક સુધારો કરી નાખજો. એદીએ પોતાના વિચારથી ખુશ થયા પછી શું નક્કી કર્યું, એદી ડિસાઈડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન, બચ્ચાઓનો પીછો કરવાનું નક્કી કર્યું, એમાંથી એક ચોરી કરવાનું નક્કી કર્યું, આફ્ટર બીંગ પ્લેસ્ડ વિથ હિઝ ઓન આઈડિયા, પોતાના જ વિચારથી ખુશ થયા પછી. અને એમાં એક છેલ્લો પ્રશ્ન છે, વાય વોઝ એદી પ્લેસ્ડ વિથ હિઝ ઓન આઈડિયા, એદી શા માટે પોતાના જ વિચારથી ખુશ હતો. તો એનો જવાબ છે, એદી વોઝ પ્લીસ્ડ વિથ હિઝ ઓન આઈડિયા બીકોઝ
His life will be very very comfortable there. કારણ કે એનું જીવન એના પછી વધારે ને વધારે આરામદાયક બનવાનું હતું એવું એને મનમાં આજે વિચારી લીધું છે, એટલે એ પોતાના વિચાર ઉપર ખુશ હતો. બાળ મિત્રો, આ રીતે અહીંયા પ્રશ્ન પૂર્ણ થાય છે. એના પછીનો પેરેગ્રાફ છે આપણી સામે એક, કે એદી હવે એ બચ્ચાઓ અને એના મમ્મીનો ત્રણેયનો પીછો કરવાનું નક્કી કર્યું, એટલે પાછળ પાછળ ચાલ્યો જાય છે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, અને એના અનુભવથી, એદી પોતે હન્ટર હતા, શિકારી હતા, એટલે એને અનુભવ હતો, અને એના અનુભવ ઉપરથી હી ન્યુ, મતલબ એદી ન્યુ, એદી જાણતા હતા કે ધેટ એટલે કે એ ચિત્તા નેવર એટેક્સ એ મેન, એક ચિત્તો ક્યારે માણસો ઉપર હુમલો કરતા કરતો નથી. એદી એક શિકારીનું જીવન જીવતા હતા અને એના અનુભવ ઉપરથી એને ખ્યાલ હતો કે ચિત્તો ક્યારે માણસ ઉપર અનુભવ સોરી હુમલો કરતો નથી. ધેરફોર, અને તેથી, ઇટ વોઝ સેફ, એકદમ સલામત હતું. શું? ટુ સ્ટીલ અ કપ, બચ્ચું ચોરવું. એદીને એવું લાગ્યું કે બચ્ચું આરામથી ચોરી શકાય. શું કામે? એના અનુભવ ઉપરથી જાણતા હતા કે ચિત્તો ક્યારે હુમલો કરતો નથી માણસ ઉપર. એટલે શું કર્યું એને? હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી, એને ચિત્તાના કુટુંબનો પીછો કર્યો. ફોલો કરવો એટલે પીછો કરવો. ટીલ ઇવનિંગ, સાંજ સુધી, સાંજ સુધી એની પાછળ 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 ચાલ્યા ગયા. એદી પણ જ્યાં ચિત્તા, માદા ચિત્તા, એના બચ્ચા અને ત્રણેય જણા, ત્રણેય સોરી પ્રાણીઓ ચાલ્યા જાય, એની પાછળ પાછળ એદી પણ ચાલ્યા ગયો. એટ સનસેટ, અને જેવો સૂર્યાસ્ત થયો એટલે સંધ્યાટાણું થયું, ધ મધર ચિત્તા હિડ હર કપ્સ, આ માદા ચિત્તાએ, ચિત્તણી મમ્મીએ તેના પોતાના બચ્ચાઓને, હિડ એટલે સંતાઈડા, હાઈડ નું ભૂતકાળ છે, સંતાઈડા, ઇને થિક બુશ, એક ગાઢ ઝાડીમાં, જેથી કરીને એને કોઈ દેખી ન શકે. એવી રીતે માએ પોતાના બચ્ચાને સંતાડી દીધા, એન્ડ લેફ્ટ ફોર સ્ટ્રીમ, અને ઝરણા માટે એ બચ્ચાઓને છોડીને ગઈ. લીવ નું ભૂતકાળ લેફ્ટ, પાણી પીવા ગઈ ઝરણા ઉપર, બચ્ચાઓને સંતાડી દીધા. ક્વિકલી, હવે એદી એની પાછળ પાછળ હતા, એને આ બધું જોયું એટલે ઝડપથી, ક્વિકલી એટલે ઝડપથી, ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ, આ શિકારીએ પોતાની નેટ એટલે ઝાડી ઉંચકી, પકડવા માટે, પ્રાણીઓને પકડવા માટે શિકારીઓ પાસે ઝાડ હોય છે, નેટ, એ ઉંચકી, એન્ડ સ્પીયર એટલે ભાલો, આપણે જે ભાલો આવે ને, ઝૂંડવાણી શસ્ત્ર છે, એ ભાલો ઉંચકો, એન્ડ રેન ઇન ટુ ધ બુશ, અને ઝાડી તરફ દોડ્યા. કઈ ઝાડી તરફ? જ્યાં પેલી માદા ચિત્તાએ એના બચ્ચાને સંતાડ્યા. હી સો ટુ ટાઇની કપ્સ, એને શું જોયું? બે ટાઇની એટલે નાના નાના, કપ્સ એટલે બચ્ચાઓ, એને બે નાના બચ્ચાઓ જોયા. આ રીતે પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થાય છે. એના પણ આપણે પ્રશ્નો જોઈ. પેલો પ્રશ્ન છે, વાય વોઝ ઇટ નોટ ડેન્જરસ ફોર એદી ટુ સ્ટીલ અ કપ, એદી માટે એ શા માટે ભયજનક નહોતું? શું? ટુ સ્ટીલ અ કપ એટલે બચ્ચું ચોરવું, બચ્ચું ચોરવું એ એદી માટે શા માટે ભયજનક નહોતું? તો આપણે આગળ પેરેગ્રાફમાં સમજી ગયા કે બચ્ચું ચોરવું એદી માટે એટલા માટે ભયજનક નહોતું કારણ કે એક ચિત્તો ક્યારે માણસ ઉપર હુમલો કરતો નથી. ઇટ વોઝ નોટ ડેન્જરસ ફોર એદી ટુ સ્ટીલ અ કપ, બચ્ચું ચોરવું એદી માટે ભયજનક નહોતું, બીકોઝ, કારણ કે એ ચિત્તા નેવર એટેક્સ એ મેન, ચિત્તો ક્યારે માણસ ઉપર હુમલો કરતો નથી. અહીંયા તમારે હજી પ્રશ્નને લંબાવવો હોય, સોરી, જવાબને તો લંબાવી શકો છો, આવો પણ જવાબ તમે લખી શકો કે ઇટ વોઝ નોટ ડેન્જરસ ફોર એદી ટુ સ્ટીલ અ કપ બીકોઝ ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ હી ન્યુ અ ચિત્તા નેવર એટેક્સ એ મેન, ચિત્તો ક્યારે, એના અનુભવ પરથી જાણતા હતા કે ચિત્તો ક્યારે હુમલો કરતો નથી. પણ એટલું લેન્થી જવાબ લખવાની જરૂર નથી. એના પછીનો પ્રશ્ન છે, વોટ ડીડ હન્ટર ડુ, શિકારીએ શું કર્યું? વેન ધ મધર ચિત્તા લેફ્ટ ફોર ધ સ્ટ્રીમ, જ્યારે માદા ચિત્તા, મમ્મી ચિત્તા ઝરણામાં ગઈ, પાણી પીવા ગયા, ત્યારે હન્ટર એટલે શિકારીએ શું કહ્યું? તો જવાબ આવે, વેન ધ મધર ચિત્તા લેફ્ટ ફોર ધ સ્ટ્રીમ, હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન ટુ ધ બુશ, શિકારીએ પોતાની જાળી અને ભાલો ઉચકી અને જાળી તરફ દોડ્યા. આ જવાબને તમે વેન વચ્ચે રાખીને પણ બનાવી શકો, ખોટું નહીં પડે. આવી રીતે જવાબ બનશે, હન્ટર picked up his net and spear and ran into the bush,
વેન ધ મધર ચિત્તા લેફ્ટ ફોર ધ સ્ટ્રીમ. જવાબ એકદમ સાચો જ છે, ખોટો નહીં પડે. વચ્ચે પણ વેન મૂકી શકાય છે. એના પછીનો પ્રશ્ન છે, વોટ ડીડ મધર ચિત્તા ડુ ઇન ધ ઇવનિંગ. સાંજના સમયે મમ્મી ચિત્તા એટલે કે માદા ચિત્તા એ શું કર્યું? ધ મધર ચિત્તા હિડ હર કપ્સ ઇન અ થિક બુશ. માદા ચિત્તા એ પોતાના બચ્ચાઓને ગાઢ ઝાડીની અંદર સંતાડી દીધા એન્ડ લેફ્ટ ફોર ધ સ્ટ્રીમ, અને ઝરણામાં પાણી પીવા ગઈ. ઇન ધ ઇવનિંગ એટલે સાંજના સમયે. એના પછીનો પ્રશ્ન છે, વોટ ડીડ એદી નો ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. એદી એના અનુભવ ઉપરથી શું જાણતા હતા? તો નો નું ભૂતકાળનું રૂપ ન્યુ, કારણ કે ડીડ થી પ્રશ્ન છે. એદી ન્યુ ધેટ અ ચિત્તા નેવર એટેક્સ અ મેન ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. એદી જાણતા હતા કે એક ચિત્તો ક્યારે માણસ ઉપર હુમલો કરતો નથી. એના અનુભવ ઉપરથી એ જાણતા હતા. આ પ્રશ્નને આમ પણ લખી શકો, ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ શરૂઆતમાં ચાલે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એદી ન્યુ ધેટ અ ચિત્તા નેવર એટેક્સ એ મેન. આ રીતે પણ તમે લખી શકો છો. અને પાંચમો પ્રશ્ન છે એમાં, વોટ ડીડ એદી સી ઇન ધ બુશ. એદી એ ઝાડીઓમાં શું જોયું? તો આપણને ખબર છે કે ટુ ટાઈની કપ્સ. તો એદી સો, કારણ કે ડીડ થી પ્રશ્ન છે અને સી નું ભૂતકાળનું રૂપ સો કરવું પડે. એદી સો ટુ ટાઈની કપ્સ ઇન ધ બુશ. આ રીતે બાળ મિત્રો અહીંયા પ્રશ્ન પૂરા થાય છે. એના પછીનો પેરેગ્રાફ છે આપણી સામે, હી સો ટાઈની કપ્સ. એને બે નાના બચ્ચા જોયા. આપણે આગળના પેરેગ્રાફમાં જોઈ ગયા, ધે લુક્ડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ. તેઓએ પોતાની ચમકતી આંખોથી તેની તરફ જોયું. તેની તરફ એટલે એદી તરફ. કોને જોયું? બચ્ચાઓએ, બે બચ્ચાઓએ પોતાની ચમકતી એવી આંખથી એદી તરફ જોયું. બચ્ચાઓએ, હવે બચ્ચાઓએ જોયું કે એદી આપણી અહીંયા આપણી પાસે આવ્યો છે. તો ધે વેર ટુ યંગ ટુ રન અવે. હવે બચ્ચાઓ એટલે બધા નાના હતા ભાગી જવા માટે, ભાગી શક્યા નહીં. એદી થ્રુ ધ નેટ ઓવર ધેમ. અને એદીએ એ જાળી પોતાની જાળી હતી, ઝાડ એની તરફ ફેંકી. થ્રુ ફ્લોનો ભૂતકાળ. એન્ડ કપ્સ વેર કોટ. અને બચ્ચાઓને પકડી લેવામાં આવ્યા. આ એક ગ્રામરનો ટોપિક છે, કપ્સ વેર કોટ. પીવી રચના છે, સિમ્પલ પાસ્ટ ને કોક દ્વારા પકડવામાં આવ્યા. આપણે આવશે સમય એટલે શીખડાવીશ. હી નીડેડ ઓનલી વન કપ. એને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી. એદીએ વિચાર્યું તું એક જ બચ્ચું પકડવાનું. બટ હી થોટ, પણ એને વિચાર્યું, આ હા, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ ઇન્સ્ટીડ ઓફ વન. એને એવું વિચાર્યું કે ભાઈ બેને બદલે, સોરી, એકને બદલે બે. સ્લેવ એટલે ગુલામો, આપણું ગુલામ. એકને બદલે બે હોય તો વધારે સારું. અને હી ડ્રેગ્ડ ધેમ. ડ્રેગ એટલે ખેંચીને લઈ જવું. એ એને ખેંચીને લઈ ગયો. વિથ હિમ એટલે પોતાની સાથે. એન્ડ હિડ ધેમ, અને બચ્ચાને સંતાડી દીધા અંડર એ બિગ બાસ્કેટ, એક મોટા ટોપલા નીચે. આ રીતે બાળ મિત્રો અહીંયા આ પેરેગ્રાફ પણ આપણે પૂર્ણ કરીએ છીએ. બાળ મિત્રો આ પેરેગ્રાફના પણ આપણે પ્રશ્નો છે એને જોવાનો પ્રયત્ન કરીએ. હાઉ ડીડ એદી કેચ ધ ચિત્તા કપ્સ. એદી એ ચિત્તાના બચ્ચાને કેવી રીતે પકડ્યા? હાઉ એટલે કેવી રીતે પકડ્યા. કેચનું ભૂતકાળ કોટ કરવું પડે. પણ અહીંયા તો તમને બેઠો જવાબ મળે છે પેરેગ્રાફની અંદરથી. એદી થ્રુ, થ્રોનું ભૂતકાળ છે થ્રુ. એદી એ ફેંકી. ધ નેટ એટલે ઝાડ, ઝાડી. ઓવર ધ ચિત્તા કપ્સ, ચિત્તાના બચ્ચાઓની ઉપર. એન્ડ કોટ ધેમ, અને એને પકડી લીધા. એદીએ ચિત્તાના બચ્ચા ઉપર ઝાડ ફેંકી અને એને પકડી લીધા. આ રીતે આનો સવાલનો જવાબ મળી જાય. એના પછીનો સવાલ છે, વાય ડીડ એદી કેચ બોથ ધ કપ્સ. એદીએ બંને બચ્ચાને શા માટે પકડ્યા? તો એનો જવાબ પણ આપણી પાસે છે. આપણે આગળ પેરેગ્રાફમાં જોયું કે એદીએ બંને બચ્ચાને એટલા માટે પકડ્યા કારણ કે એને એવું વિચાર્યું કે એક ગુલામ કરતા બે ગુલામ બેટર, એટલે વધુ સારા. તો એદી કોટ બોથ ધ કપ્સ. કેચનો ભૂતકાળ કોટ. એદી કોટ બોથ ધ કપ્સ બીકોઝ, કારણ કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર, હંમેશા વધારે સારું, ટુ હેવ હોવા ટુ સ્લેવ્સ, એટલે બે ગુલામો ઇન્સ્ટીડ ઓફ વન, એટલે એકને બદલે. ઇન્સ્ટીડ ઓફ એટલે ને બદલે. આ એક ફ્રેશ પ્રેપોઝિશન છે, એ 12th ની અંદર ગ્રામરનો ટોપિક આવે. આપણે અત્યારે એની કંઈક પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. ત્રીજો પ્રશ્ન છે, હાઉ મેની કપ્સ ડીડ એદી સી. એદીએ કેટલા બચ્ચા જોયા? હાઉ સિમ્પલ,
એદી સો ટુ કપ્સ, એદી એ બે બચ્ચા જોયા. એના પછીનો પ્રશ્ન છે, વાય કુડ ધ કપ્સ નોટ રન, બચ્ચાઓ શા માટે દોડી શક્યા નહીં, કારણ કે દોડવા માટે વધુ નાના હતા, દોડી શક્યા નહીં. તો એનો જવાબ છે આપણી પાસે, એદી સોરી ધ કપ્સ કુડ નોટ રન, દોડી શક્યા નહીં, બીકોઝ ધે વેર ટુ યંગ ટુ રન, દોડવા માટે એકદમ નાના હતા. એના પછીનો પ્રશ્ન છે, વાય ડીડ સોરી વોટ ડીડ એદી ડુ વિથ ધ કપ્સ આફ્ટર કેચિંગ ધેમ, એદીએ બચ્ચા સાથે શું કર્યું આફ્ટર એટલે પછી કેચિંગ ધેમ અને એને પકડ્યા, બચ્ચાઓને પકડ્યા પછી એદીએ બચ્ચા સાથે શું કર્યું. હાઉ સિમ્પલ પ્રશ્ન, એદી ડ્રેગ્ડ ધ કપ્સ, એદી બચ્ચાઓને ઢસડીને લઈ જવું, પકડીને લઈ જવું, ખેંચવું. એદી ડ્રેગ ધ કપ્સ વિથ હિમ, એદીએ તેની સાથે બચ્ચાને ઢસડ્યા, એન્ડ હિડ ધેમ અંડર એ બિગ બાસ્કેટ, અને એક મોટા ટોપલા નીચે, અંડર એટલે નીચે, હિડ એટલે સંતાડી દીધા, હુંડો આવે ને હુંડો આપણી દેશી ભાષામાં, હુંડો, એ હુંડા નીચે સંતાડી દીધા આફ્ટર કેચિંગ ધેમ એને પીતરા પછી. તો એદી ડ્રેગ ધ કપ્સ વિથ હિમ એન્ડ હિડ ધેમ અંડર એ બિગ બાસ્કેટ આફ્ટર કેચિંગ ધેમ. આ રીતે અહીંયા પ્રશ્ન પૂર્ણ કરે છે. એના પછીનો પેરેગ્રાફ છે આપણી પાસે, હવે શું બન્યું, એદી તો બચ્ચાને પકડી ગયો, હવે માદા ચિત્તા જે બચ્ચાઓના મમ્મી હતા એ પાણી પીવા ગયા હતા ઝરણા ઉપર સ્ટ્રીમ પાસે, ત્યાંથી પાછા આવ્યા. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ, આફ્ટર અ વાઇલ એટલે થોડો સમય પછી, મધર ચિત્તા એટલે ચિત્તા મમ્મી, રિટર્ન એટલે પાછા ફર્યા. હવે આવીને એને જોયું, કારણ કે એ પોતાના બચ્ચાને જાળીમાં સંતાડીને ગયા હતા, તો અહીં તો આ શિકારી જુલુ હન્ટર એદી બચ્ચાઓને ઢસડીને પોતાની સાથે લઈ ગયો હતો, એટલે બચ્ચા ત્યાં હતા નહીં. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, તેણીને પોતાના બચ્ચા શોધ્યા પછી પણ મળ્યા નહીં, ફાઇન્ડ એટલે જોઈ શકાણી, તેને પોતાના બચ્ચા જોવા મળ્યા નહીં. શી લુક્ડ ઓલ અરાઉન્ડ, ફરતી બાજુ જોયું, મમ્મીએ વિચાર્યું કે કદાચ બચ્ચા રમતા રમતા આજુબાજુમાં ક્યાંય ચાલ્યા ગયા હોય, ફરતી બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ, સૌ પ્રથમ તો, શી બીકેમ એંગ્રી, ગુસ્સે થઈ, કારણ કે માં છે અને માં પોતાના બચ્ચાઓને જેટલો પ્રેમ કરી શકે એટલા બીજા કોઈની તાકાત નથી. થોડીક વાર ગુસ્સે થઈ, એન્ડ જમ્પ ન વાઇલ્ડલી, અને મંડી કૂદવા, વાઇલ્ડલી એટલે જંગલી રીતે, બહુ ગુસ્સામાં મધર ચિત્તા છે એ કૂદવા લઈ ગયા. શી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ, ફરતી બાજુ સૂંઘી જોયું, સૂંઘવું, કારણ કે પ્રાણીઓને આ એક કુદરતે આપેલી એક બક્ષિસ હોય છે કે સૂંઘીને પોતાનો રસ્તો પોતાના બચ્ચાઓને અથવા પોતાના ફેમિલીને અથવા પોતાના રેસિડેન્ટને ગોતી શકે, એવું એક એને કુદરતી બક્ષિસ હોય છે. એટલે એને ફરતી બાજુ ચિત્તા મમ્મી હતા, એને ફરતી બાજુ સૂંઘી જોયું, સ્નીપ એટલે સૂંઘવું. બટ એલાસ, હા હા હા, નિશાસો નાખવાની વાત છે, એલાસ એટલે નિશાસાનો શબ્દ છે, પરંતુ અફસોસ, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીસ, એને પોતાના વાલા બચ્ચાઓ બાળકો જોવા મળ્યા નહીં. એટ લાસ્ટ શી બીકેમ સેડ, અને અંતે તેણી એકદમ ઉદાસ થઈ, એન્ડ સ્ટાર્ટ ધ ક્રાઇંગ, અને રડવાનું શરૂ કર્યું, માતા રડવા મળ્યા. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ, તેણી રડતા જ રહ્યા રડતા જ રહ્યા, ચિતા મમ્મી, ફોર ધ હોલ નાઇટ, આખી રાત, ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ, અને બીજે દિવસે સવારે અને ત્યાંથી સાંજ સુધી સતત રડવાનું ચાલુ રાખ્યું, કારણ કે પોતાના વાલા બાળકો ગુમ થઈ ગયા હતા, એટલે ચિત્તા માદા ચિત્તા છે એ રડવા લાગ્યા. આ રીતે મિત્રો આ પેરેગ્રાફ અહીંયા પણ પૂર્ણ થાય છે, અને પણ સવાલ જવાબ આપણી પાસે છે જ. એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ મધર ચિત્તા ડુ વેન શી ફાઉન્ડ હર કપ્સ મિસિંગ, ચિત્તા મમ્મીએ શું કર્યું જ્યારે તેણીને પોતાના બચ્ચાઓ ખોવાયેલા જોવા મળ્યા. તો જવાબ મળે, વેન ધ મધર ચિત્તા ફાઉન્ડ હર કપ્સ મિસિંગ, વેન થી આખો જવાબ છે, અને પેલા આગળ લઈ લેવાનો, આગળ લ્યો ને ત્યારે સી નું મધર ચિત્તા કરવાનું, જો વચ્ચે વેન રાખવું હોય તો ઈઝી છે, એમાં કોઈ પ્રશ્ન નથી. વેન ધ મધર ચિત્તા ફાઉન્ડ હર કપ્સ મિસિંગ, જ્યારે ચિત્તા મમ્મીએ પોતાના બચ્ચાઓને ખોવાયેલા જોવા મળ્યા, શી બીકેમ એંગ્રી, તેણી ગુસ્સે થયા, એન્ડ જમ્પડ વાઇલ્ડલી, કૂદવા લાગ્યા જંગલની રીતે, એન્ડ સ્નીપ્ડ ઓલ અરાઉન્ડ, અને ફરતી બાજુ સૂંઘવા લાગ્યા.
આ પ્રશ્નનો જવાબ વેનને વચ્ચે રાખીને આવી રીતે પણ આપો તો ખોટું નહીં પડે. કઈ રીતે? સી છે જ્યાં ને મધર ચિત્તા. તો મધર ચિત્તા બીકેમ એંગ્રી એન્ડ જમ્પડ વાઇલ્ડલી એન્ડ સ્નિપ્ડ ઓલ અરાઉન્ડ વેન, અને મધર ચિત્તા છે ન્યા સી, વેન સી ફાઉન્ડ અર કપ્સ મિસિંગ. આ રીતે આનો જવાબ પણ આપી શકો. એના પછીનો પ્રશ્ન છે, વોટ હેપન્ડ વિથ ધ મધર ચિત્તા એટ લાસ્ટ. અંતે મધર ચિત્તા સાથે શું ઘટના બની? પેરેગ્રાફમાં આપણે જોયું કે અંતે મધર ચિત્તા ઉદાસ બની અને રડવાનું શરૂ કરી દીધું. તો એટ લાસ્ટ છેલ્લે પણ ચાલે અને શરૂઆતમાં પણ ચાલે. એટ લાસ્ટ ધ મધર ચિત્તા બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટ ધ ક્રાઈંગ. ઉદાસ બની અને રડવાનું શરૂ કરી દીધું. પછીનો એક પ્રશ્ન છે, વીપિંગ મીન્સ. આ રીતે દસમાના બોર્ડમાં પ્રશ્ન પૂછે છે, સિમિલર વર્ડ્સ ઇઝી હોય છે, આપણે ખાલી પેરેગ્રાફમાંથી ગોતવાનું. વીપિંગ એટલે રડવું, એનું સિમિલર વર્ડ્સ સમાનાર્થી શબ્દ ક્રાઇંગ. મીન્સ એટલે મતલબ, વીપિંગ નો મતલબ રડવું, તો ક્રાઇંગ આ રીતે તમે ગોતી શકો. યંગ વન્સ મીન્સ, યંગ વન્સ એટલે બચ્ચાઓ, એનું સિમિલર વર્ડ્સ